નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, તમે હમણાં જે વેકેશનમાં પેપર લખેલા છે બરાબર, પછી તમને સરે એક શું આપ્યું છે ભાઈ? તો કે પ્રવૃત્તિ વાળું લખવાનું લેસન આપ્યું છે, તે છે આપણું ઘરે શીખીએ. એટલે કે તમારે ઘરે બેસીને આ પ્રવૃત્તિ લખવાની છે, પણ તમારે મૂંઝાવાનું નથી. શું કામ? તો કે અમારી જે ચેનલ છે એના દ્વારા બધી જ પ્રવૃત્તિ છે એ વિડીયોમાં સમજાવવામાં આવશે. તો તમારે શું કરવાનું છે, અમારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાની છે અને બાજુમાં આપેલો બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું છે. એટલે જેટલી પ્રવૃત્તિ અપલોડ થશે એ બધી નોટિફિકેશન તમને મળશે. તો આપણે પ્રવૃત્તિની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલુ કરીએ કે પ્રવૃત્તિ નંબર આપણને 16 આપેલી છે, તેમાં તમારે શું કરવાનું ભાઈ? એક મજાનું કામ કરવાનું છે. હવે મજાનું કામ કઈ રીતના છે? તો કે દુનિયાનો જો તમને નકશો આપેલો છે, તેમાં ઇટલી દેશ બતાવેલો છે, તેમાં રંગ ભરેલો છે. તો તમારે શું કરવાનું છે ભાઈ? બીજા અલગ દેશો છે તે શોધવાના છે અને એમાં અલગ અલગ જાત જાતના રંગ ભરવાના છે. તમને આવડે છે ને રંગ ભરતા, બરાબર? તો સારામાં સારા રંગ એમાં ભરી દેજો, બરાબર, અને તમારા સરને દેખાડી દેજો, બરાબર. હાલો હવે આપણે વાત કરીએ પ્રવૃત્તિ નંબર 17ની. તેમાં તમને શું આપેલું છે ભાઈ? તો કે જો આપણો એક ભારતનો નકશો આપેલો છે અને એ નકશામાં તમને પશ્ચિમ ભારતના વિસ્તારમાં મંદિરનું ચિત્ર દોરો એમ આપેલું છે. બીજું કે ઉત્તર ભારતમાં ગુરુદ્વારાનું ચિત્ર દોરો, દક્ષિણ ભારતમાં ચર્ચનું ચિત્ર દોરો અને પૂર્વ ભારતમાં મસ્જિદનું ચિત્ર દોરો, બરાબર. આ રીતના તમને આપેલું છે. તો જો મેં અહીંયા કેવું કર્યું છે કે આપણી પાસે જે નકશો આપેલો છે ને એમાં મેં અલગ અલગ ચિત્ર મૂકેલા છે. જો ઉત્તર ભારતમાં ગુરુદ્વારા છે, ઉપર આપણું સુવર્ણ મંદિર છે, પછી આપણને જે પૂર્વ ભારત આપ્યું છે તેમાં મસ્જિદ આપેલી છે, પછી પશ્ચિમ ભારતમાં તમને મંદિર આપેલું છે અને દક્ષિણ ભારતમાં ચર્ચ, આ રીતના નકશામાં આપણે આપેલું છે. તો તમારે તમારી રીતના મંદિર અને મસ્જિદ ને ચર્ચ, બરાબર, એ બધું તમારે દોરવાનું થશે. તો તમે દોરી નાખજો, બરાબર. ઓહો, આ તો પ્રવૃત્તિ આપણે પૂરી થઈ ગઈ. હવે આપણે પ્રવૃત્તિ નંબર 19ની વાત કરવાની છે. જો પહેલાં એમાં તમારે બરાબર પિક્ચર જોવાનું છે, પછી તમારે શું કરવાના છે, એના પ્રશ્ન જવાબ આપવાના છે. તો ચાલો પહેલાં પિક્ચર તમે સરખી રીતના જોઈ લ્યો. તેમાં આપણે પહેલો પ્રશ્ન શું આપ્યો છે ભાઈ? ચિત્ર જોઈને કહો કે કઈ ઋતુ ચાલતી હશે. ભાઈ કઈ ઋતુ હશે જોજે ને. ઓ, આ તો બધે સ્વેટર પહેરીને જાય છે, તો એનો મતલબ શિયાળો હાલતો હશે, બરાબર. લખી નાખો શિયાળો. બીજો પ્રશ્ન, ચિત્રમાં જોઈને કહો કે આજે કયો વાર હોવાની શક્યતા છે, કેમ? જો બજારો ખાલી છે એનો મતલબ શું થયો ભાઈ? રવિવાર હોવો જોઈએ, રજા હોવી જોઈએ. તો એટલે કારણ કે બજારમાં લોકોની સંખ્યા વધારે નથી તેથી રવિવાર હોવો જોઈએ. ત્રીજો પ્રશ્ન, ડાબા હાથ તરફ નીચે શું વેચવા માટે મૂકેલું છે? જો તમે સરખી રીતના જોશો તો તમને દેખાશે ભાઈ કે ડાબા હાથ તરફ નીચે ઊનના કાપડ, જેમાં સ્વેટર, શાલ, મોજા, મફલર વગેરે બધું, શિયાળો છે એટલે એ જ વેચાતું હોય ને ભાઈ. હાલો પ્રશ્ન 4 જોઈએ, શાલ ઓઢેલા કેટલા બહેનો નજરે પડે છે? કેટલા જોવો છે ને ભાઈ? સરખી રીતના નિરીખીને જોજો ભાઈ, ખોટું ન પડે. અંદાજે 2-3 બહેનો છે ને શાલ ઓઢેલા દેખાય છે આપણે, બરાબર. એટલે જવાબ આવશે 2-3. પછી પાંચમું, પાંચમામાં આપણને આપેલું છે ભાઈ કે બેલીરામ જૈન નામના બોર્ડમાં નીચે શું લખેલું છે ભાઈ? જો તમને આ બોર્ડ આપેલું છે બરાબર, એનામાં જો તમે નીચે શું લખેલું છે ભાઈ, તમને સરખું ક્લિયર વચાશે નહીં, પરંતુ અમે છે ગૂગલમાં સર્ચ કરીને જોયું છે કે આ બજાર દિલ્હીની બજાર છે અને તેમાં નીચે છે એ સિલ્વરવેર MFG CEO લખેલું છે, બરાબર. એટલે સિલ્વરવેર મેન્યુફેક્ચરિંગ કંપની એવી રીતના લખેલું છે, બરાબર. હાલો હવે છઠ્ઠાની વાત કરીએ, જો આ ફોટો સવારે લીધેલો હોય તો આ શેરીમાં સામેની તરફ કઈ દિશા હોય? અરે ભાઈ, જો તમે સવારમાં ફોટો લીધેલો હોય એટલે તમને પડછાયો આ બાજુ પાછળની બાજુ દેખાતો હોય, તો એનો મતલબ એ પૂર્વ દિશા હોય, સૂર્ય ઉગે એ દિશા હોય ભાઈ, બરાબર. હાલો હવે સાતમો જોઈએ આપણે. તો સાતમામાં આપણને આપેલું છે ભાઈ કે તમે ક્યારે બજારમાં ખરીદી કરવા ગયા છો ત્યારે તમે જે બજારમાં જોઈ હોય તેવા તેના વિશે 5 વાક્ય લખો. અરે જુઓ ભાઈ, તમે બજારમાં ગયા હો તો તમે એના વિશે 5 વાક્ય લખી શકો છો, બરાબર. હવે હું બજારમાં ગયો તો હું તેની વાત કરું તમને, બરાબર, કે હા ભાઈ હું બજારમાં ગયો હતો અને અમે ઘણી વખત બજારમાં ખરીદી કરવા ગયા છીએ. હું મારા દાદા સાથે મારા માટે સ્વેટર ખરીદવા બજારમાં ગયો હતો. ત્યાં ખૂબ જ ગીર્દી હતી. ત્યાં એક જ હરોળમાં ઘણી બધી દુકાનો હતી. મેં દરેક દુકાનમાંથી મારા માટે
નવી ફેશન મુજબનું સ્વેટર જોઈને પસંદ કર્યું હતું. બજારમાં શિયાળાની ઋતુ માટે ઉપયોગી દરેક જાતના ગરમ કપડાં વેચાતા હતા. હવે જો હું જ્યારે બજારમાં ગયો ને મેં ત્યારની વાત કરી છે, જો તમને એમ લાગે કે ના હું પણ બજારમાં ગયો તો મારે વર્ણન કરવું છે તો તમે કરી શકો છો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ વિડીયો છે એ તમે નિરાતે બેસીને લખજો, પૂરેપૂરો સમજજો અને આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ કરેલી હશે ને તો આને પછીની જે પ્રવૃત્તિ છે એના વિડીયો છે એ પણ તમને ડાયરેક્ટ મળી જશે એટલા માટે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.